चलो विद्यार्थी मित्रों, आर्यम एज्युकेशन में आपनु फरीथी खूब खूब हार्दिक स्वागत है। आज आप धोरण 12 नामना मूळ तत्वों भाग 2 प्रकरण नंबर 2 डिबेन्चरना हिस्सों जेमा आपणे मूळ किंमत प्रीमियम अने वटावथी एकी साथे डिबेन्चर बहार पड़वा अने हप्ते हप्ते थी बहार पड़वा अंगेनी आमनोंदनी वात करी थी, जेमा उदाहरण नंबर 1, 2, 3 नी अंदर नो आपणे अभ्यास करेलो हतो। आजे हवे बाकीना पॉइंट कया कया नथी एनी मैं वात करेली हती। 9 नंबरनो पॉइंट जो डिबेन्चरना नाणा परत करवा अंगे 85 पेज ऊपर एनी तमने कोष्टक साथे आमनोंद आपेलीस, खास समझवा जेवी छे, खूब ज अगत्यनी आमनोंद, जेमांथी परीक्षानी अंदर 3 गुणनो अथवा 4 गुणनो प्रश्न खूब ज अगत्यनो। आवी 3 रीतोनी आजे वात करवानीस, बीजी 3 रीतो नेक्स्ट पीरियडमां वात करवानीस, ए 6 रीतो खूब ज अगत्यनी टूंका दाखला माटे दर वर्षे बोर्डनी एक्जाममां एमांथी प्रश्न होईश। चालो पहेला आपणे जोवानीस के डिबेन्चर मूळ किंमत प्रीमियम अथवा तो वटावथी बहार पाड़ी शकाय, परंतु ज्यारे डिबेन्चर होल्डरने नाणा परत करવામાં આવે ત્યારે ડિબેન્ચર મૂળ કિંમત પ્રીમિયમ મૂળ કિંમતથી પ્રીમિયમથી જ પરત કરી શકાય, વટાવથી ડિબેન્ચર પરત કરી શકાતા નથી। તો અહીંયા આપણે અલગ અલગ પરિસ્થિતિ જોવાની, એમાં ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા હોય અને મૂળ કિંમતે પરત કરેલા હોય। તો આજે 100 રૂપિયાનો ડિબેન્ચર હું 100 રૂપિયા લેખે તમને બહાર પાડીશ, અને 2-5 વર્ષ બાદ કંપની તમને 100 રૂપિયા લેખે પરત કરતા હોય તો એને મૂળ કિંમતે બહાર પાડેલા જ અને મૂળ કિંમતે જ પરત કરેલા જ એમ કહેવાય। જે પહેલી રીત થશે તો પહેલાં બહાર પાડતી વખતે નાણાં આવશે એટલે બેંક ખાતે ઉધાર, તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા, એની જ બહાર પાડવાની બીજી નોંધ, ડિબેન્ચર અરજી મંજૂરી જે જમા થયો એને ઉધાર કરવાનો જે આગળના આપણે પોઈન્ટમાં જોઈ ગયા હતા એક સાથે બહાર પાડતી વખતે। તો ડિબેન્ચર અરજી મંજૂરી ઉધાર, તે ખાલી જગ્યા 10% ડિબેન્ચર ખાતે જમા, આ પહેલી બે નોંધ થઈ ડિબેન્ચર બહાર પાડવાની। હવે ડિબેન્ચર પરત કરતી વખતે પહેલી જે બે નોંધ કરેલી એમાં સેકન્ડ નોંધમાં જે અહીંયા ડિબેન્ચર જમા થયું એ ડિબેન્ચર ઉધારવાનું અને એ રકમ એટલે ડિબેન્ચર ખાતું બંધ કરી એ રકમ ડિબેન્ચર હોલ્ડર ખાતે લઈ જવાની, તો ડિબેન્ચર ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર ખાતે જમા। તો એ પરત કરતી વખતે એની થશે બીજી નોંધ, મુખ્ય ત્રીજી નોંધ, મુખ્ય બીજી કુલ નોંધમાં 3, ત્રીજી નોંધ। હવે ડિબેન્ચર હોલ્ડરોને નાણાં ચૂકવતી વખતે ત્રીજા નંબરની નોંધ થશે ડિબેન્ચર હોલ્ડર ઉધાર તે બેંક ખાતે જમા। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા અરજી જમા છે, અરજી ઉધાર, એટલે આ બંને ખાતા બંધ થઈ ગયા, અહીંયા બેંક ઉધાર, છેલ્લી નોંધમાં બેંક જમા એટલે ખાતું બંધ, અહીંયા ડિબેન્ચર જમા, સેકન્ડ નોંધમાં ડિબેન્ચર ઉધાર એટલે ડિબેન્ચર ખાતું બંધ, અહીંયા હોલ્ડર જમા, અહીંયા હોલ્ડર ઉધાર, એટલે એમ તમામ ખાતાઓ બંધ થઈ જશે અને ડિબેન્ચરના નાણાં પરત થઈ જશે। તો આ નોંધ જે જોઈશ આપણે 4 નોંધો જે ખૂબ જ અગત્યની, તો બીજી રીત આવડશે, ત્રીજી રીત આવડશે, આગળ ચોથી રીત આવડશે, ચોથી રીત આવડશે તો પાંચમી છઠ્ઠી રીત આવડશે, એ પ્રમાણેની આમ નોંધમાં કઈ રીત હોય અને કયા ખાતામાં ફેરફાર થાય જે શીખવું સમજવું ખૂબ જ જરૂરી છે। પહેલાં ડિબેન્ચર બહાર પાડતી વખતે બેંક ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી જમા, હવે નોંધ અરજી મંજૂરી ઉધાર તે ખાલી જગ્યા 10% ડિબેન્ચર જમા, હવે પરત કરતી વખતે ડિબેન્ચર ઉધાર, ડિબેન્ચર હોલ્ડર જમા, અને નાણાં ચૂકવતી વખતે ડિબેન્ચર હોલ્ડર ઉધાર તે બેંક ખાતે જમા। ચાલો આ મૂળ કિંમતની થઈ, હવે આપણે બીજી રીત જોવાની કે ડિબેન્ચર પ્રીમિયમથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવામાં આવે ત્યારે, તો 100 રૂપિયાની દાર્શનિક કિંમતનો ડિબેન્ચર 100 કરતાં વધુ રૂપિયા લઈને એટલે 110 રૂપિયા લઈ અને હું તમને બહાર પાડીશ, અને એની 5 વર્ષે કે મુદત પૂરી થતાં તમને 100 રૂપિયા લેખે જ કંપની નાણાં પરત કરતા હોય તો એને પ્રીમિયમથી બહાર પાડેલા મૂળ કિંમતે પરત કરેલા એવું ગણાશે।
તો આવા સંજોગોમાં પહેલી નોંધ તો સેમ થશે એ જ મુજબ જે અહીંયા મૂળ કિંમતમાં નોંધ થઈ એ જ બેંક ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી જમા. હવે સેકન્ડ નોંધ ડિબેન્ચર અરજી મંજૂરી ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર જમા અને અહીંયા વધારાનું ખાતું તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે જમા. ટૂંકમાં આ જે મેં અહીંયા એક નવું ખાતું લખેલું એટલે જ આમ નોંધમાં એ એક જ વધારાનું ખાતું આવશે, બાકીની પહેલી રીત જે હતી એમાં જે નોંધ હતી એ જ પ્રમાણેની નોંધો આવશે. હવે મૂળ કિંમતે પરત કરવાના તો ડિબેન્ચર ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર જમા એટલે ત્રીજી અહીંયા આપણી નોંધ છે સેમ આવશે. અને છેલ્લે નાણાં ચૂકવતી વખતે ડિબેન્ચર હોલ્ડર જમા થયું એ સેમ નોન ડિબેન્ચર હોલ્ડર ઉધાર તે બેંક ખાતે જમા. એટલે કુલ જે મૂળ કિંમતની નોંધ એ જ નોંધ, પણ પહેલા નંબરની જે સેકન્ડ નોંધ કરીએ ત્યાં જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતું વધારાનું જમા કરવાનું છે. એટલે બીજી રીત કમ્પ્લીટ થઈ જશે. ચાલો હવે ત્રીજી રીત છે ડિબેન્ચર વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કરવામાં આવે ત્યારે. એટલે 100 રૂપિયાની દાર્શનિક કિંમતનો ડિબેન્ચર તમને 100 કરતાં નીચી કિંમત એટલે 90 રૂપિયામાં આપશે, 80 રૂપિયામાં આપશે અને મુદત પૂરી થતાં કંપની તમને એના 100 રૂપિયા લેખે નાણાં પરત કરશે. તો એને વટાવથી બહાર પાડી મૂળ કિંમતે પરત કર્યાશ એમ કહેવાશે. તો એના માટે બહાર પાડતી વખતે સેમ પહેલી નોંધ જે હતી બેંક ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી જમા સેમ નોંધ થશે. હવે સેકન્ડ નોંધ પહેલામાં જે સેકન્ડ નોંધ ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે ઉધાર અહીંયા જે તમને ગ્રીન લાઇન કરેલી ત્યાં ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, કારણ કે વટાવથી બહાર પડ્યાશ તો વટાવ ઉધાર થશે તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. બરાબર, એટલે ટૂંકમાં મૂળ કિંમત પ્રીમિયમે બહાર પાડેલા હોય તો જામીનગીરી પ્રીમિયમ ખાતું જમા કરવાનું અને વટાવથી બહાર પાડેલા હોય તો ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કરવાનું સેકન્ડ નોંધમાં જ. બાકી પહેલા નંબરની પહેલી નોંધ મુખ્ય બીજી અને ત્રીજી એ નોંધોમાં કોઈ ફેરફાર થશે નહીં, સેમ નોંધ જે હતી એ જ નોંધ આવશે. એટલે અહીંયા 3 રીતોની અંદર યાદ રાખવાની, પહેલી રીતની જે તમે 4 આમ નોંધ પાકી કરી નાખો તો પ્રીમિયમ વાળી હોય તો બીજી નોંધમાં પેટા બીજી નોંધમાં જામીનગીરી પ્રીમિયમ અનામત જમા કરવાનો, વટાવવાળી રીત હોય તો એ બીજી નોંધમાં જ વટાવ ખાતું ઉધારવાનું. તો પહેલી નોંધ થશે બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા, સેકન્ડ નોંધ પહેલાની સેકન્ડ નોંધ ડિબેન્ચર અરજી મંજૂરી ઉધાર વટાવશે એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર તે ખાલી જગ્યા ટકાના ડિબેન્ચર ખાતે જમા. નાણાં પરત કરતી વખતે ડિબેન્ચર ઉધાર તે ડિબેન્ચર હોલ્ડર જમા અને નાણાં ચૂકવતી વખતે ડિબેન્ચર હોલ્ડર ઉધાર તે બેંક ખાતે જમા. બાકીની 3 રીતોનો અભ્યાસ આપણે નેક્સ્ટ નવા વિડીયોની અંદર કરશું. બાય બાય, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.